धोरण नौ विषय गणित चैप्टर नंबर 5 है युक्लिडनी भूमितिनो परिचय। सौथी पहला तो भूमिति शब्द आवेलो छे। युक्लिड छे ए कोई गणित शास्त्री छे बराबर, एने भूमितिनो परिचय आपेलो छे। भूमिति एटले शू? तो के भूमिति माटेनो अंग्रेजी शब्द छे जियोमेट्री बराबर। जियोमेट्री शब्द बे ग्रीक शब्दना संयोजनथी बनेलो छे। एक तो मेट्रिन छे अने जियो, એમાં મેટ્રીનો અર્થ થાય છે પૃથ્વી અને જીઓનો અર્થ થાય સોરી મેટ્રીનનો અર્થ થાય છે માપવું અને જીઓનો અર્થ થાય છે પૃથ્વી બરાબર। જીઓ અને મેટ્રીન એ બંને શબ્દ ઉપરથી જીઓમેટ્રી શબ્દ મળેલો છે। કયા ભાષાના છે? તો કે ગ્રીકના છે બરાબર। એમાં મેટ્રીન એટલે માપવું થાય છે અને જીઓ એટલે પૃથ્વી થાય છે, એટલે કે જમીનના માપનની જરૂરિયાતમાંથી ભૂમિતિનો ઉદ્ભવ થયેલો છે। હવેનો જરૂરિયાત શું ઊભી થઈ? તો કે ઇજિપ્ત છે, બેબિલોનિયા છે, ચીન છે, ભારત, ગ્રીસ, ઇન્કા જેવી સમય જે તે સમયની એની સંસ્કૃતિના લોકોને પડતી કેટલીક વ્યવહારિક સમસ્યાઓનો સામનો કરવા માટે ભૂમિતિને વિકાસની જરૂરિયાત એ લોકોને ઊભી થઈ હતી। હવે ભૂમિતિના પ્રણેતા છે એ થેલ્સને માનવામાં આવે છે। તમને લોકોને અહીંયા આકૃતિ આપેલી છે। એક ગ્રીક ગણિતશાસ્ત્રી થેલ્સને આ વાતનો શ્રેય જાય છે બરાબર। એણે સૌથી પહેલાં આ વાતની સાબિતી આપેલી હતી। થેલ્સના શિષ્ય હતા પાયથાગોરસ। પાયથાગોરસનું નામ આપણે સાંભળેલું હશે બરાબર। ભૂમિતિમાં બે બાજુઓનો કાટકોણ ત્રિકોણમાં બે બાજુઓનો વર્ગોનો સરવાળો કર્ણના વર્ગ બરાબર થાય છે બરાબર। આ પાયથાગોરસનો નિયમ છે। એ થેલ્સના શિષ્ય હતા બરાબર। થેલ્સ છે એ ભૂમિતિના પ્રણેતા તરીકે ઓળખવામાં આવે છે। હવે આપણે જોવાનું છે યુક્લિડની વ્યાખ્યાઓ, સ્વયંસિદ્ધ સત્યો અને પૂર્વધારણાઓ। હવે યુક્લિડ છે એ કોઈ ગ્રીસના ગણિતશાસ્ત્રી છે બરાબર। વિશ્વના એક અમૂર્ત મોડેલ તરીકે ભૂમિતિને એણે કલ્પી છે। એમાં બિંદુ, રેખા, સમતલ, સપાટી ઘણી બધી ધારણાઓ એણે સ્થાપિત કરેલી છે બરાબર। એણે એક બુક લખેલું છે એલિમેન્ટ્સ। જે પુસ્તક લખેલી છે એમાં એણે 23 વ્યાખ્યાઓ આપેલી છે જે ભૂમિતિને લગતી છે બરાબર। એમાંની અમુક નીચે આપેલી છે। તો કે બિંદુને કોઈ પણ ભાગ નથી, ખાસ યાદ રાખજો, આ તમારે યાદ રાખવાનું છે। બિંદુ છે એને કોઈ પણ ભાગ હોતી નથી। રેખા એ પહોળાઈ વગરની લંબાઈ છે। રેખા આપેલી છે એ પહોળાઈ વગરની લંબાઈ છે। રેખાના અંતમાં બે બિંદુ હોય છે। આપણે રેખા ડ્રો કરીએ તો બંને બાજુ બિંદુઓ આવી જાય છે, જે પોતાના પર બિંદુઓની સામે સાથે સમાન રીતે રહેલી હોય તે રેખા એક સીધી રેખા છે। જે પોતાના પર જેટલા બિંદુ આવેલા હોય એમાં સમાન રીતે રહેલી હોય તો એને એક સીધી રેખા કહેવામાં આવે છે। પૃષ્ઠને માત્ર લંબાઈ અને પહોળાઈ જ હોય છે, પૃષ્ઠની ધાર રેખાઓ હોય છે। જે સપાટી પોતાના પરની સીધી રેખાઓની સાથે એક સમાન રીતે રહેલી હોય તે સપાટીએ સમતલ છે। આ તમારે ખાસ યાદ રાખવાનું છે અને આ પણ યાદ રાખવાનું, યુક્લિડે એલિમેન્ટ્સ નામની બુકમાં પુસ્તકમાં 23 વ્યાખ્યાઓ આપેલી છે। હવે યુક્લિડે એની જે વ્યાખ્યા આપી છે એને શરૂ કરતા પહેલાં તેણે કેટલાક ગુણધર્મો સાબિત કરેલા છે બરાબર। ગુણધર્મો સાબિત કરે છે પણ એની કોઈ કલ્પના વાસ્તવમાં કોઈ સ્પષ્ટપણે છે નહીં, એટલે કે ગુણધર્મો સાબિત કર્યા વગર જ, જેમ કે આપણે પાયથાગોરસનો નિયમ છે એ સાબિતી માટે આપણે આકૃતિ ઉપરથી ડ્રો કરી શકીએ, પણ આ યુક્લિડે અમુક વ્યાખ્યા એવી આપેલી છે કે જેને આપણે એને સાબિત કર્યા વગર જ એણે પોતાના ગુણધર્મો બતાવી દીધા છે। આ જે છે એને એ કહે છે સ્વયં સિદ્ધ સત્યો બરાબર। યુક્લિડ એને કહે છે સ્વયં સિદ્ધ સત્યો, જે સાબિતી કર્યા વગરના જ એણે આપી દીધા છે। એમાંના અમુક પૂર્વધારણાઓ નીચે આપેલી છે જે તમારે યાદ રાખવાની છે। એક વસ્તુને સમાન હોય તેવી વસ્તુઓ એકબીજાને સમાન થાય, એક વસ્તુ છે એના જેવી જ બીજી વસ્તુ છે તો એકબીજાને કેવી થવાની છે? સમાન થવાની છે, એટલે કે એક વસ્તુને સમાન હોય તેવી વસ્તુઓ એકબીજાને સમાન છે। સરખામાં સરખું ઉમેરીએ તો સરવાળો સરખો મળે, સરખામાં એટલે કે 7માં તમે 7 જ પાછું ઉમેરશો, 7માં 7 ઉમેરો તો શું આવશે? જવાબ 14 જ આવવાનો છે। પછી 7ને આડાવડા લખો, આ 7ને પહેલાં લખો ને બીજા, તો એ 7ને સરખામાં તમે સરખું કોઈ પણ ઉમેરશો ને તો જવાબ કેવો આવવાનો છે? સરખો જ આવવાનો છે।
સરખામાંથી સરખું બાદ કરો તો બાદબાકી સરખી મળવાની છે. એકબીજા પર બંધ બેસતી આવતી વસ્તુઓ એકબીજાને સરખી હોય છે. એકબીજા ઉપર બંધ બેસતી એટલે સમાન માપની સમાન પહોળાઈની વસ્તુ એકબીજા ઉપર રાખવામાં આવે તો એકબીજાને એ સરખી ગણાય છે. આખું તેના ભાગ કરતાં મોટું હોય છે. કોઈ પણ એક વસ્તુ લ્યો એના બે ભાગ પાડો. હવે એનો એક ભાગ છે બરાબર, એ આખે આખું જે હતું એના કરતાં તો એ નાનું જ થવાનું છે. એટલે કે આખું જે હતું એ કેવું થશે, મોટું થાય છે. એટલે કે આખું છે એનું ભાગ પાડો ને તો એના કરતાં એ હંમેશા મોટું જ રહેવાનું છે. સરખી વસ્તુઓના બમણા એકબીજાને સમાન હોય છે, એક જ વસ્તુઓના અડધા એકબીજાને સરખા હોય છે. એના પછી હવે અમુક યુક્લિડે પૂર્વધારણા આપેલી છે, એ જોશું આપણે નેક્સ્ટ વિડીયોમાં.